जय सोमनाथ। लेखक कन्हैयालाल मुंशी। प्रकरण एक, जगतना नाथ। भाग एक। संवंत 1082 ની કાર્તિક શુદ્ધ એકાદશી હતી। લો ચુંબકથી ખેંચાતા હોય એમ યાત્રાળુઓ સોમનાથના પરમ પૂજ્ય શિવલિંગ તરફ આકર્ષાઈ આવ્યા જતા હતા। કોઈ દેલવાડાને રસ્તે, કોઈ વેરાવળ બંદરેથી, કોઈ જૂનાગઢને રસ્તે, કોઈ સુખી કોઈ દુઃખી, કોઈ સબળ કોઈ રોગીશ, કોઈ લૂલા કોઈ પાંગળા, કોઈ પગે કોઈ ગાડામાં, કોઈ ઘોડા પર કે રથમાં, કોઈ ઊંટ પર કે હાથી પર, કોઈ ભજન ગાતા, કોઈ કીર્તન કરતા, કોઈ એકતારાની ધૂનમાં, કોઈ જાત પખાજના તાલ સાથે, કોઈ રક્ષકોથી સમૂળ ધન સંચય લઈને, કોઈ જીવનભર સંગ્રેલી પાઈઓ ભેગી કરીને, કોઈ નિર્ધનતામાં મસ્ત ભિક્ષાથી જ મજલ કાપતા, કોઈ બાધા છોડવા, કોઈ ભક્તિ વિના, કોઈ ધન ત્યાગવાને કોઈ ધન સંગરવા, કોઈ વેચવાને કોઈ વેચાવા, કોઈ પુણ્ય કમાવાને કોઈ વિમોચવા, તે આવ્યા જતા હા હજારોને હજારોની સંખ્યામાં, તે આવતા એક જ પરમ કર્તવ્ય દ્રષ્ટિ આગળ રાખીને દેવનું દર્શન, અને તેમના કાનમાં એક જ પુણ્યનાદ ગુંજતો સંભળાતો, જય સોમનાથ। તે આવ્યા જતા અને પ્રભાસના કોટની બહારને અંદર રસ્તામાં ઝાડ નીચે ઘરની છાયામાં કે ધર્મશાળામાં બેસતા સૂતા કે ખાવાની તૈયારી કરતા, તે આવ્યા જતા ને સૂર્યતેજના ઝગમગતા ભગવાન શંકરના પાટનગર પર ભક્તિસભર નયનો ઠારતા, તેના હજાર મંદિર શિખરોની ધજાઓના નર્તન વડે હૈયા ઉત્સાહ ગેલા કરતા, સોમનાથના મંદિરના સોનાના કળશના મોહક તેજથી મુગ્ધ થતા અને તેની ભગવી મોટી ધજાના વિજય મસ્ત ફરકાટમાં મોક્ષ માર્ગ નિહાળતા, અને તે આવ્યા જતા નગરના મુખ્ય દ્વારમાં અથડાતા, હોંકારો કરતા, જય સોમનાથનો જય ઘોષ કરતા। સોમનાથનું શિવાલય નહોતું આલય, નહોતું શહેર ને નહોતો સ્વસ્થ પ્રદેશ। સદીઓની શ્રદ્ધાએ તેને દેવભૂમિ સમૂહ સમૃદ્ધને મોક્ષદાયી બનાવી મૂક્યું હતું। તેની કોટની બહાર સ્મશાનમાં કાળા મોટા લઠ મહાવ્રતધારી કાપાલોનું ઝૂંડ પડ્યું હતું। ખોપરીઓના અલંકારોમાં બિહામણું, રાખને નરમાસ ખાતું, ખોપરીઓના ઉડકાર સાથે મદિરા પીતું, તેના કોટની અંદર પહેસતા ધર્મશાળાઓમાં ધનવાન યાત્રાળુઓ પડ્યા હતા। તેની આસપાસ ડાબી બાજુએ ઘાંચી મોચીને ગરીબ વસવાયા રહેતા, તેની જમણી બાજુએ દુર્ગપાલ ચોકીદારો ને પગીઓનો વાસ હતો। દરવાજામાંથી મોટે રસ્તે આગળ ચાલતા કુવાઓને વાટ વટાવતા ચોટું આવતું, ત્યાં ગુજરાતી વેપારીઓ જગતના કલાકૌશલથી સામગ્રીઓ એકઠી કરી યાત્રાળુ જગતને વેચતા, તાંબા પિત્તળના વાસણો, રેશમી ને ઝરીના કપડાં, જાત જાતના અલંકારો ત્યાં નજરે ચડતા, ત્યાં ગુજરાત નાણાવટીઓનો પૂર્વજ પગ પર પગ ચડાવી મોટી ધૂન પર હાથ ફેરવતો વ્યાજે નાણાં ફેરવી ધનાઢ્ય થવામાં રાત દિવસ મચ્યો રહેતો। ચોટાઓની બે બાજુએ ઉચ્ચવર્ણની વસ્તી હતી, ત્યાંથી જતા અંતરકોટ આવતો અને તેની પાસે બહારથી બ્રાહ્મણવાડો હતો। ત્યાં 2000 શ્રોત્રિયો વેદ અભ્યાસ પાઠ પૂજાને શસ્ત્રવિધિ વડે આ લોકમાં સોમનાથની કીર્તિ અને પરલોકમાં પોતાનો મોક્ષ સાધતા। અંતરકોટ વિશેક હાથ ઊંચો ને 6 હાથ પહોળો હતો, તેમાં દાખલ થતા બંને તરફ બ્રાહ્મણોની સાથરીઓ અને પૂજાપાની દુકાનો આવતી, ત્યાં વચ્ચે ગણપતિનું મંદિર આવતું। કહેવાતું કે એ મંદિર યયાતિ રાજાએ બંધાવ્યું હતું। જમણી અને ડાબી તરફ ફૂલના ઉદ્યાનો હતા અને એથી આ ઉદ્યાનો હંમેશા લીલાછમ રહેતા। જમણા હાથના ઉદ્યાનની પેલી તરફ ભૈરવનું મંદિર હતું। એ મંદિરમાં કાપાલોને કાલમુખાઓ સુરા અને માસથી યથાવિધિ પૂજા કરી ઉગ્ર અને ભયાનક ભૈરવ આરાધતા અને કહેવાતું કે કાળી ચૌદશે ત્યાં નર્મેદ થતો। ભાગ્યે જ કોઈ યાત્રાળુ ત્યાં જઈ શકતો, ઘણા ખરા તો કમકમા જેમ તેમ દબાવી દૂરથી જ પગે લાગી ચાલી જતા। ડાબી બાજુના ઉદ્યાનમાં પડતા દરવાજામાં અનેક દંતકથાના કેન્દ્રે એવા ત્રિપુર સુંદરીના મંદિરમાં જવાતું। એ મંદિરની આસપાસ કુમારી કાલી કાપાલી ચામુંડા આદિ ઉમાના જુદા જુદા સ્વરૂપના નાના મોટા મંદિરો હતા। ત્રિપુર સુંદરીના મંદિરમાં યાત્રાળુઓ રસ્તી જતા, ત્યાં થાંભલેને ગોખલે શિવશક્તિના જોડલા નજરે ચડતા। મંદિરને દ્વારે એક મોટું ભૈરવી ચક્ર કોતરવામાં આવ્યું હતું। સ્ત્રી થઈને મોક્ષ મળે એવી શ્રદ્ધાવાળા 50 ભક્તો ત્યાં સ્ત્રીના હાવભાવથી મહાશક્તિની દિવસને રાત પૂજા કરતા। અશ્વિન માસના પહેલા 10 દાડા મહાશક્તિના જીવન પ્રતિકનું સ્તવન કીર્તિને પૂજન ઉત્તર કૌલિક સંપ્રદાયના શાક્તો કરતા। ત્યાં મધુ માંસ મત્સ્ય અને મદિરાના નૈવેદ્યો વહેંચાતા। આ મંદિરમાં ભોગને વિલાસ મોક્ષનું પરમ સાધન બની જતા। આ સંપ્રદાયમાં દીક્ષા પામેલા સ્ત્રી પુરુષો મંદિરમાં વર્ણ જાતને આચારો છોડી જગતજનની મહાશક્તિની આરાધનામાં તલ્લીન બનતા। ગણપતિના મંદિરની બરાબર સામે મંદિરના પરકોટનો દરવાજો હતો, તેની ઉપર નગરખાનું હતું જ્યાં પહોરે પહોરે ચોઘડિયા વાગતા,
એ દરવાજાની બે બાજુએ બે દીપમાળો હતી અને તેની ઉપર પથ્થરમાં કોરેલા બે વૃષભો હતા। બંને દીપમાળો પર અદ્ભુત કોતરકામ હતું। જમણી દીપમાળની પાસે ચંદ્રકૂડ હતો જેમાં સ્નાન કરનાર સર્વરોગ અને પાતકથી મુક્ત થતા। દીપમાળો વચ્ચે થઈને જતા સામે સભામંડપના પગથિયા આવતા, તેના પરથી મંડપમાંથી ગર્ભદ્વારમાં જવાતું। ગર્ભગૃહ ઉપર મોટું શિખર હતું જેના દરેક થર પર દેશ દેશના કારીગરોએ જુદા જુદા ચિત્રો કોતર્યા હતા। તેના પર શંભુની ભગવી વિજય પતાકા ફરફરતી, સભામંડપમાં ચડતા બે બાજુ પર કાળા પથ્થરોના બે મોટા એરાવતો પર ઇન્દ્રરાજા પૂજા કરવા આવતા કોતરવામાં આવ્યા હતા। મંડપ જેવો વિશાળ હતો તેવો ભવ્ય લાગતો, એના 48 સ્તંભો વૃક્ષાવલીઓથી વિસ્તરતા વનનો ખ્યાલ આપતા, તેમાં 5000 માણસ એક સામટા ઊભા રહી દર્શન કરી શકતા। મંડપની સામે પૂર્વાભિમુખ ગર્ભગૃહ તરફ મોં રાખી પડેલો પિત્તળનો મોટો નંદી હતો। એના પૂછનો સ્પર્શ પણ સંસાર સાગર તરવાના પરમ સાધનરૂપ હતો એમ મનાતું। ગર્ભગૃહમાં 3 ભુવનના નાથ ભગવાન સોમનાથ બિરાજતા। સૃષ્ટિના પ્રારંભની પૂર્વે પુરુષ અને પ્રકૃતિ ઉદ્ભવ્યા, એકબીજાના ધ્યાનમાં મસ્ત। નારાયણ અને નારાયણીની રૂપે બંને અનંત જળમાં પોઢ્યા। તે વખતે નારાયણની નાભીમાંથી કમળ નીકળ્યું અને તેના શબ્દલોની કાંતિ કોટી સૂર્ય સમી ઝળહળવા લાગી। તેમાંથી હિરણ્ય ગર્ભ પ્રગટ્યા। હું કોનો પુત્ર છું? બ્રહ્માએ પ્રશ્ન કર્યો। એ પ્રશ્નનું નિરાકરણ કરવા સદીઓ સુધી કમળના નાલમાં તેમણે ભમવા માંડ્યું। આખરે તે થાક્યાને તપ આરંભ્યું। તીવ્ર તપસ્યાને અંતે પીતાંબર અને ચતુર્ભુજ એવા વિષ્ણુનું તે દર્શન પામ્યા। એમના હૃદયમાં ગુંગળાતો પ્રશ્ન હિરણ્ય ગર્ભે પૂછ્યો, હું કોનો પુત્ર? વિષ્ણુએ જવાબ આપ્યો, જગતનો સ્રષ્ટા હું છું અને મારા વડે તમે પ્રગટ્યા છો। આ અપમાન સહેવાને અશક્ત એવા બ્રહ્મા ક્રોધાવિષ્ઠ થયા અને વિષ્ણુ સાથે દારૂણ યુદ્ધ કરવાને રોકાયા। શદ્દલ કમલના પ્રકાંડમાં તુમુલ દ્વંદ્વ યુદ્ધ ચાલ્યું। તે વખતે યુદ્ધમાં મસ્ત એવા આ ભડવીરો વચ્ચે સેંકડો જ્વાળાઓથી સુશોભિત પ્રલય સમુદ્રના અગ્નિ સમુદાય સમા તેજસ્વી, ક્ષય અને વૃદ્ધિથી રહિત, અનિવર્ચનીય ને અતાર્કિક એવું જગતના મૂળરૂપ આ અદ્ભુત જ્યોતિર્લિંગ પ્રગટ થયું અને તરત વિષ્ણુએ વરાહનું અને બ્રહ્માએ હંસનું રૂપ લઈ પાતાળમાં આકાશમાં તેનો પાર પામવાનો પ્રયત્ન આરંભ્યો। એ લિંગ ઉપર સૌમે પહેલાં સુવર્ણનું મંદિર બંધાવેલું, જ્યારે સતયુગ પણ બેઠો નહોતો ત્યારે અમૃતનો નાથ અખંડ સ્વરૂપે બારે માસની રાત્રિઓ શોભાવતો હતો। પણ બૃહસ્પતિની સાધ્વી સ્ત્રી તારાને લલચાવનાર ચંદ્ર કર્તવ્યભ્રષ્ટ હતો, પોતાની 27 પત્નીઓમાં માત્ર રોહિણી પાછળ જ ઘેલો થઈ ભમતો હતો। બેપરવા પતિની કાયર બનેલી એની બીજી 26 પત્નીઓ પોતાના પિતા દક્ષની પાસે રડતી ગઈ। દક્ષ પુત્રીઓનું દુઃખ દેખી ન શક્યો, તેણે ગુસ્સેથી શાપ દીધો, તું ક્ષયરોગી થા। શાપ સાંભળી કૌમુદીહીણી રાત્રિઓ અનુભવવાની બીકે ત્રણે લોક થરથર ધ્રુજી રહ્યા। પળે પળે ક્ષય પામતો સોમ સસરાના શાપથી જલતો આખરે આ જ્યોતિર્લિંગની શરણે આવ્યો। અનેક યુગો સુધી એણે તપ કર્યું, આખરે તુષ્ટમાન થયેલા આ લિંગે પ્રસન્નથી ચંદ્રનો ક્ષય અટકાવ્યો અને 15 દિવસ ક્ષય થશે અને 15 દિવસ વૃદ્ધિ થશે એવું વરદાન આપ્યું। તે જ વખતે આ લિંગને સોમનાથને નામે સત્કારી ઋષિઓ અને દેવતાઓએ ચંદ્રકુંડની સ્થાપના કરી અને સૌમે સુવર્ણનું મંદિર બંધાવ્યું। યુગો વહી ગયા, લંકાધિપતિ રાવણે જગતનું આધિપત્ય હાથ કરવા અહીંયા ઉગ્ર તપસ્યા માંડી। શંભુને રીઝવવા એણે વારાફરતી માથા કાપીને સોમનાથને ચરણે ધર્યા। આખરે છેલ્લું માથું કાપવાની એ તૈયાર થયો ત્યારે કૃપાના સાગર એવા શંભુ પ્રસન્ન થયા અને દશે માથા પાછા ફરી બેસાડી જગત જીતવાનો રાવણને પરવાનો આપ્યો। ત્યારે દશાનને આ ઠેકાણે રૂપાનું મંદિર કરાવ્યું। દ્વાપરને કલીની સંધ્યામાં યાદવ શ્રેષ્ઠ શ્રી કૃષ્ણચંદ્રે 16108 પત્ની સહિત આ લિંગની આરાધના કરી નરોત્તમ પદ પ્રાપ્ત કર્યું। તે સમયે એમણે ચંદનકાશનું મંદિર કરાવ્યું। કાલક્રમે જ્યારે કલી તપવા લાગ્યો ત્યારે વલ્ભીપુરના પરમ માહેશ્વર રાજાઓએ તેને પથ્થરનું કરાવ્યું। એમ કહેવાતું કે આ મંદિર થયું ત્યારે વિશ્વકર્માએ મદદ કરેલી અને ગંધર્વ કિન્નરોના ગાનને નૃત્ય વડે સ્થાપના થયેલી। આ જ્યોતિર્લિંગ પર દિવસ રાત રુદ્રી થતી, તેમની સામે સભામંડપમાં સૂર્યોદયથી મધ્યરાત્રિ સુધી સતત નૃત્ય થતું। દીપમાળા આગળથી પ્રદક્ષિણાને માર્ગે જતા પરકોટમાં 3 નાના દરવાજા આવતા, એકમાંથી પાશુપત મઠમાં જવાતું, ત્યાં પૂજ્યપાદ ગંગ સર્વજ્ઞ રહેતા, શંકરના અવતાર લકુલિશે સ્થાપેલા સંપ્રદાયના એ અધિષ્ઠાતા સકલ જ્ઞાનના અભોંગી હોવાથી
એમને સર્વજ્ઞની ભૂમિકા પ્રાપ્ત કરી હતી. લોકલોકમાં ખ્યાતિ પ્રસરી રહી હતી. કાશ્મીરથી કાંચી સુધી શિષ્યો એમના ગુણગાન કરતા. દેશ દેશના નરેશો પોતાના મુકુટમણીના તેજથી એમના પગ ધોતા. એમની નાનામાં નાની ઈચ્છામાં લોકોને સોમનાથ ભગવાનની આજ્ઞા સંભળાતી. એ દેવ નહોતા ગણાતા, પણ એમણે દેવને પણ દુર્લભ એવું તપોનિધિત્વ પ્રાપ્ત કર્યું હતું. બીજો પાછળનો દરવાજો એક નાના ચોકમાંથી જનારને દરિયા પરના દરવાજા પર લઈ જતો. પરકોટમાં દક્ષિણ તરફ ચોથું બારણું હતું. તેમાંથી નર્તકીઓની વસ્તીમાં જવાતું, જેની આસપાસ પણ નાનો કોટ હતો. આ વસ્તીમાં 300 થી 400 નર્તકીઓ રહેતી હતી. કેટલીક હતી ગુજરાતણો, ઘઉંવણીને નાને ઘાટે ઘડેલી, મંદ ભાવવાહી સ્વરે દેવોને આરાધતી. કેટલીક ઉત્તરની હતી, તે થોડું સમજાય એવી ભાષા બોલતી, પણ ખુલ્લે સરોદે અટપટા રાગોથી દેવોને રીઝવવા પ્રયત્ન કરતી. કેટલીક હતી એથી એ ઉત્તરે આવેલા કોઈ પર્વતના પ્રદેશની, ઊંચી છાટી ગૌરંગી અને તેજસ્વી, પણ એમનો કંઠ હતો કર્કશ ને એમના રાગમાં માધુર્યની ઉણપ જણાતી. અને કેટલીક દક્ષિણની હતી, શ્યામ વર્ણની ને ટૂંકા નાકની, અવનવા અભિનયથી નૃત્ય કરતી, મધુર સ્વરે ગાતી ને કોઈ ન સમજે એવી બોલી બોલતી. એ બધી દેવાર્પિત હતી. દેવને નૃત્ય ગીતથી આરાધવા એ એમનું જીવન કર્તવ્ય હતું. આ 400 સ્ત્રીઓ દિવસને રાત વસ્ત્રાભૂષણ સજવામાં, સંગીત નૃત્ય શીખવા કે શીખવવામાં, કે કોઈ પુરુષને વિલાસના પાઠ પઢાવવામાં પોતાનો વખત ગાળતી.